વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આજના વિડીયામાં આજના લેક્ચરમાં આપણે ધોરણ આઠ સંસ્કૃત પ્રકરણ સાતની સ્વાધ્યાય પોથી પૂરવાના છીએ જેનો અભ્યાસ અગાઉના વિડીયામાં કરી ચૂક્યા છીએ તો જોઈએ પાઠ સાત સંખ્યા તો સંખ્યાનું ગુજરાતી થશે સંખ્યા વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં તમને સંસ્કૃતમાં સંખ્યા શીખવવાની છે વિદ્યાર્થી મિત્રો આ સંખ્યા વિશે તો તમે આગળના ધોરણમાં માહિતગાર જ છો પણ આગળના ધોરણમાં તમે પચાસ સુધીની સંખ્યા શીખેલા હતા પણ હવે તમારે સો સુધી સંખ્યા શીખવાની છે આ પાઠમાં સુરેશ અને રમેશ અને ફળ વેચનાર એમ ત્રણ પાત્રો છે આ ત્રણેય પાત્રોના સંવાદ દ્વારા તમારે સંસ્કૃતમાં સંખ્યા શીખવવાની છે અને આ પાઠ તમને સંસ્કૃતમાં સંખ્યા શીખવવા માટે આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો તમે પાઠ વિશે તો માહિતગાર જ છો તો આજે આપણે તેની શધેપોથી પૂરીશું પ્રશ્ન નંબર એક સુરેશઃ ખાલી જગ્યા ચ આપણમ ગી એ મહેશઃ બી ગણેશઃ સી રમેશ ડી જયે શહ સુરેશ અને કોણ બીજું હતું તેની સાથે તે દુકાને ગયું હતું તો જવાબમાં આવશે સી રમે શહ એટલે કે સુરેશ અને રમેશ બંને ક્યાં ગયા હતા દુકાને પ્રશ્ન નંબર બે આપણા મિતિ સદસ્ય કહ અર્થ એ આપણ બી આપણે સી દુકાન અને ડી પાણી તો જવાબમાં આવશે સી દુકાન ન પ્રશ્ન નંબર ત્રણ બજારમાં કોણ કોણ જાય છે ઉત્તર સુરેશ અને રમેશ બજારમાં જાય છે પ્રશ્ન નંબર ચાર સુરેશઃ રમેશહ ચ કિમ સ્થાનો ગતા સુરેશ અને રમેશ ક્યાં જાય છે તો ઉત્તર સુરેશઃ રમેશઃ ચ આપણમ ગતો સુરેશ અને રમેશ દુકાને જાય છે પ્રશ્ન નંબર પાંચ સુરેશમ કેમ ક્રેમ ઈચ્છાતી સુરેશ શું ખરીદવા ઈચ્છે છે એ ફલાની બી વ્યંજનાની સી વસ્ત્રાની ડી અન્ન તો જવાબ આવશે એ ફલાની પ્રશ્ન નંબર છ કશ્યા વિપ્રણિયા પકવાની ફલાની વર્તનથી ઉત્તર પંચમ્યા વિપ્રણિયા પકવાની ફલાની સંતુ પ્રશ્ન આઠ કઈ દુકાનમાં પાકેલા ફળો છે તો તેનો ઉત્તર પાંચમી દુકાનમાં પાકેલા ફળો છે પ્રશ્ન નંબર નવ ક્રિયત કેટલા બી કેવું સી ક્યારે અને ડી કેટલું તો જવાબમાં આવશે ડી કેટલું પ્રશ્ન નંબર દસ ભદ્ર આમ્ર ફલાન ક્રિયત મૂલ્ય કહ વદતી ભાઈ આ આમ્ર એટલે કેરી કેરીનું શું મૂલ્ય છે એવું કોણ કહે છે એ સુરેશ બી રમેશ સી ફળ વિક્રેતા અને ડી અરે શહ તો જવાબમાં આવશે બી રમે શહ પ્રશ્ન નંબર અગિયાર રમેશ ફળ વેચનારને શું પૂછે છે તો તેનો ઉત્તર રમેશ ફળ વેચનારને કેરીઓની સી કિંમત છે તેવું પૂછે છે પ્રશ્ન નંબર બાર દસો આમ્ર મૂલ્ય ખાલી જગ્યા રૂપિયા કાણી દસ કેરીની કેટલા રૂપિયા કિંમત છે તો કાઉસમાં બે શબ્દ આપેલા છે પંચાસ અને વિસંતી પચાસ કે વીસ તો જવાબમાં આવશે પચાસ એટલે કે પચાસ ત પ્રશ્ન નંબર ત્રણ તેર દ્વાદશો કદલી ફલાના ક્રિયત મૂલ્યમાં બાર કેળાનું કેટલું મૂલ્ય છે તો ઉત્તર દ્વાદશ કદલી ફલાના સોડસો રૂપિયાકાણી મૂલ્યમાં પ્રશ્ન નંબર ચૌદ ખાલી જગ્યા કદલી ફલાના સોડસો રૂપિયા કાણી કેટલા કેળાના સોળ રૂપિયા છે તો જવાબમાં આવશે દ્વાદશ પ્રશ્ન નંબર પંદર કતિ નારંગ ફલાના મૂલ્ય વિસંતી રૂપિયા કાણી કેટલા નારંગીનું મૂલ્ય વીસ રૂપિયા છે તો ઉત્તર ચતુર્ણા નારંગ નામ વિસતી રૂપિયા કાણ ચાર નારંગીના ફળનું વીસ રૂપિયા મૂલ્ય છે પ્રશ્ન નંબર સોળ સુરેશમ કિમ ક્રેતુમ ઈચ્છાતી સુરેશ શું ખરીદવા ઈચ્છે છે તો ઉત્તર સુરેશઃ કદલી ફલાની કેતુમ ઈચ્છંતી સુરેશ કદલી ફલાની એટલે કે કેળા ખરીદવા ઈચ્છે છે પ્રશ્ન નંબર સત્તર સુરેશઃ કતિ કદલી ફલાની ક્રિણા તે સુરેશ કેટલા કેળા ઈચ્છે છે ઉત્તર સુરેશ ત્રિશત કદલી ફલાની ક્રિ પ્રશ્ન નંબર અઢાર સુરેશ કેટલા કેળા ખરીદે છે તો તેનો જવાબ છે સુરેશ ત્રીસ કેળા ખરીદે છે પ્રશ્ન નંબર ઓગણીસ સુરેશ કતિ નારંગ ફલાની ક્રિણા એ ત્રિશત બી દ્વાદશ સી ચતુર્સ પ્રશ્ન રમેશ દ્વાદશ નારંગ ફલાની ક્રિણા તી પ્રશ્ન નંબર એકવીસ ત્રિશત કદલી ફલાન ક્રિયત મૂલ્ય ત્રીસ કેળાનું કેટલું મૂલ્ય છે એસઠી બી વિસંતી સી ત્રિશંત અને ડી ચ્વાસ તો જવાબમાં આવશે એટલે કે ચાલીસ પ્રશ્ન નંબર બાવીસ ત્રિશત કદલી ફળાના ક્રિયત મૂલ્ય ત્રીસ કેળાનું કેટલું મૂલ્ય છે તો ઉત્તર ત્રિશત કદલી ફલાના ચ્વાિસ્ત મૂલ્યમાં ત્રીસ કેળાનું ચાલીસ રૂપિયા કિંમત છે પ્રશ્ન નંબર ત્રેવીસ કહ ફલ વિક્રતે સત રુપ્ય કાણી દદાતી કોણે ફળ વેજના ને ત્રીસ રુપ્યા આપ્ય તો ઉત્તર રમેશ ફલ વિક્રતે સત રુપ્ય કાણી દદાતી રમેશે ફળ વેજના ને સો રુપ્યા આપ્ય પ્રશ્ન નંબર ચોવીસ કદલી ફલાના ચતવારિસ્ત નારંગ ફલાના ચ ખાલી જગ્યા કેળાના ચાલીસ રૂપિયા તો નારંગીના કેટલા અહીંયા આપણે કાઉસમાં આપેલું છે સાઈઠ સંસ્કૃતમાં લખો તો સાહીઠ ને સંસ્કૃતમાં કહેવાશે સ્ટી હ તો જવાબમાં આવશે ષ્ઠી હ પ્રશ્ન નંબર પચીસ ફલ વિક્રેતા સોળસો રૂપિયા કાણી દી સાચું કે ખોટું ફળ વેચનાર સોળ રૂપિયા આપે છે સાચું કે ખોટું તો જવાબમાં આવશે ખોટું પ્રશ્ન નંબર છવ્વીસ દ્વાદશો ઇતિ સબ્દશ્ય કહ અર્થ તો નો અર્થ શું થાય એ દસ બી બે દસ સી બાર અને ડી વીસ તો જવાબમાં આવશે સી બાર પ્રશ્ન નંબર સત્યાવીસ ચતરીસ થઈથી શબ્દ કહ અર્થ ચતવારીસ શબ્દનો અર્થ સો થાય એ ચાલીસ બી ચાર સી ચારસો અને ડી ચૌદ તો જવાબમાં આવશે એ ચાલીસ પ્રશ્ન નંબર અઠ્યાવીસ નવ ચતરિસ એટલે નવ ચતરિસ્તને સંસ્કૃતમાં શું કહેવાય એ ચૌદ બી નવ સી ઓગણ પચાસ અને ડી નેવ્યા સી તો જવાબમાં આવશે સી ઓગણ પચાસ પ્રશ્ન નંબર ઓગણત્રીસ નેવને સંસ્કૃતમાં શું કહેવાય તો ઉત્તર નવ તિહ પ્રશ્ન નંબર ત્રીસ નીચે આપેલા અંકોની સંસ્કૃત શબ્દમાં લખો પેલું અડસઠ તો ને શું કહેવાય ટીહ બીજું પિંચો તેર તો પિંચોતેર શું કહેવાય પંચ સપ્ત તીહ પ્રશ્ન નંબર ત્રણ સો તો સોને શું કહેવાય મ પ્રશ્ન નંબર ચાર અઠ્યાસી તો અઠ્યાસી ને શું કહેવાય અષ્ઠા સી પ્રશ્ન નંબર પાંચ સત્તાવન તો સત્તાવન ને શું કહેવાય સપ્ત પંચાસ છઠ્ઠું પચીસ તો પચીસને શું કહેવાય પંચવિસન સાતમું સત્યાવીસ તો સત્યાવીસને શું કહેશું સપ્ત વિસન આઠમું ને શું કહેશું સપ્ત ત્રીસ ત પ્રશ્ન નંબર એકત્રીસ જોડકું જોડો અ બ અને ઉત્તર તો અમા આપેલું છે નવ નવતી તો નવ નવ થી એટલે કે સી તો જવાબમાં આવશે નવ ચતરિસ્ત એટલે કે ઓગણપચાસ તો ઓગણપચાસ ને કહેવાય બી તો અહીં આવશે બી પ્રશ્ન નંબર ચાર એકસિંહ એટલે એક્યાસી તો એક્યાસી ક્યાં છે ઈ માં જવાબમાં આવશે એ પ્રશ્ન નંબર પાંચ શણવતી શણવતી એટલે કે છન્નું તો અહીં જવાબમાં આવશે એ તો અહીં લખવાનું એ પ્રશ્ન નંબર બત્રીસ કોષ્ટકના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો તો વિદ્યાર્થી મિત્રો તમને અહીં કોષ્ટક આપેલું છે અને તેના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો પેલું દસ સેવફલાના મૂલ્ય અષ્ટનવતી રૂપિયા કાણી દસ સેવફળ એટલે કે સફરજનની કિંમત અષ્ટનવતી એટલે કે અઠાણું રૂપિયા છે તો વિદ્યાર્થી મિત્રો તમારે કોષ્ટકમાં જોવાનું છે કે સેવફલાનનું મૂલ્ય અઠાણું રૂપિયા છે જો હોય તો શું કરવાનું સાચું કેમ કે આ રીતે જોવું અહીં ફલાના એનું મૂલ્ય કેટલું છે અઠાણું રૂપિયા તો જવાબમાં આવશે સાચું

પંચસઠી એટલે કે પાસઠ રૂપિયા છે તો અહીં તમને સટ મૂલ્ય કેટલું આપેલું છે પાસઠ રૂપિયા તો જવાબમાં આવશે પ્રશ્ન નંબર મૂલ્યમ રૂપિયા કાણી કેનું મૂલ્ય પિંચોતેર રૂપિયા છે તો કેનું મૂલ્ય પિંચોતેર રૂપિયા છે જોવાનું તો શેનું મૂલ્ય છે ઉપનેત્રમ તો જવાબમાં લખવાનું કશ્યની જગ્યાએ ઉપનેત્ર્ય મૂલ્યમ પંચસપ્તથી રૂપિયા કાણી અસ્તી અથવા તો પંચસપ્તતિ અસ્તિ પ્રશ્ન નંબર પાંચ પંચ ડાળમસ્ય મૂલ્ય કતિ રૂપિયાકાણી અસ્તિ પાંચ ડાળમનું મૂલ્ય કેટલું છે તો તમારે કોષ્ટકમાં જોવાનું કે પંચ ફલાની કેટલું મૂલ્ય છે ચાલીસ રૂપિયા તો જવાબમાં લખવાનું પંચ ડાળમશ્ય મૂલ્ય અસ્તિ પ્રશ્ન નંબર છ પંચ મૂલ્ય ખાલી જગ્યા રૂપિયા કાણી પાંચ ડાળમનું મૂલ્ય કેટલા રૂપિયા છે તો અહીં કેટલા છે એટલે કે તો પ્રશ્ન નંબર તાલસ્ય મૂલ્ય કતિ રૂપિય કાણી તાલસ્યનું મૂલ્ય કેટલા રૂપિયા છે તો અહીં જોવાનું તે તાલસ્ય રૂપિયા રૂપિયા કેટલા છે તો તાલમ ના રૂપિયા કેટલા છે સાઠ તો અહીં જવાબમાં લખવાનું તાલસ્ય મૂલ્ય સાઠ ની સંસ્કૃતમાં કહેવાય સષ્ટિ રૂપિયાકાણી અસ્તિ આઠમું સ્ટ ચરિસ્ત રૂપિયાકાણી કશ્યમ કશ્ય મૂલ્યમ અસ્તિ ષ્ટ ચરિસ્ત એટલે કે છેતાલીસ રૂપિયા સેનું શેનું મૂલ્ય છે તો અહીં જોવાનું છેતાલીસ રૂપિયા શેનું મૂલ્ય છે પેલું દ્રાક્ષફલાની અને બીજું કરતરી એટલે કે કાતર તો જવાબમાં લખવાનું કરતરી અલ્પ વિરામ દ્રાક્ષફલાની મૂલ્યમ અસ્તિ પ્રશ્ન નંબર તેત્રીસ નીચેની સંખ્યાઓને અંગ્રેજી અને સંસ્કૃત અંકમાં લખો પેલું દ્વિસૃષ્ટિ એટલે અંગ્રેજીમાં લખવાનું બાસઠ અને સંસ્કૃતમાં અંકમાં લખવાનું બાસઠ બીજું દ્વિનવતી એટલે કે બાણું તો બે સંખ્યામાં લખવાના બાણું ત્રીજું સપ્તત્રીસ ત એટલે કે સાણત્રીસ તો અંગ્રેજીમાં લખવાનું સાડત્રીસ અને સંસ્કૃતમાં લખવાનું સાડત્રીસ ત્રિપંચાત્ એટલે કે ત્રેપન અંગ્રેજીમાં ત્રેપન અને સંસ્કૃતમાં ત્રેપન પંચ એટલે કે પિસ્તાલીસ અને અહીં લખવાનું સંસ્કૃતમાં પિસ્તાલીસ સટિ છ્યાસી અંગ્રેજીમાં લેખું છ્યાસી અને સંસ્કૃતમાં લખવાનું છ્યાસી સપ્તનવથી સત્તાણું અંગ્રેજીમાં લખવાનું સતાણું અને સંસ્કૃતમાં લખવાનું સત્તાણું ષષ્ઠતિ સાઠ અંગ્રેજીમાં સાઠ અને સંસ્કૃતમાં સાઠ અશીથી અંગ્રેજીમાં એંશી અને સંસ્કૃતમાંય એંશી ચતુર અંગ્રેજીમાં ચોરાણું અને સંસ્કૃતમાંય ચોરાણું પ્રશ્ન નંબર ચોત્રીસ ખૂટતા વિગતો લખો અહીં તમને કોષ્ટક આપેલું છે જે વિભક્તિનું કોષ્ટક છે તેમાં તમારે ખૂટતી વિગત લખવાની છે તો રૂપ ધાતુ વિભક્તિ વચન અને પુરુષ દદા તું તો એનું ધાતુ થશે દા વિભક્તિ એ કંઈ આવશે નહીં દાદા તું એક વચનનો શબ્દ છે એટલે આવશે એક વચન અને પુરુષ આવશે અન્ય પુરુષ બીજું સ્વીકરો તુ તો તેનું ધાતુ થશે સ્વ પ્લસ ક્રુ વિભક્તિ એકય નહીં વચન એક વચન અને પુરુષ અન્ય પુરુષ ફલાની ધાતુ એકય નહીં વિભક્તિ પ્રથમા વિભક્તિ વચન બહુવચન અને પુરુષમાં કાંઈ નહીં પ્રશ્ન નંબર ચાર ગી ધાતુ આવશે ગમ વિભક્તિ એકય નહીં વચન એક વચન અને પુરુષ અન્ય પુરુષ પ્રશ્ન નંબર પાંચ ઈચ્છતી ધાતુ આવશે ઈચ્છ વિભક્તિમાં કાંઈ નહીં વચન એક વચન અને પુરુષ અન્ય પુરુષ પ્રશ્ન નંબર પાંત્રીસ સમાનાર્થી શબ્દ જોડો તમને અહીં અ બ અને જવાબ એવી રીતના આપેલું છે તો અમાં આપણમ આપણ અમને બીજું શું કહેવાય તો વિપણીહ તો જવાબમાં આવશે બી બીજું આમ્રમ તો આમ્રમ ને શું કહેવાય રસાલમ તો જવાબમાં આવશે સી ત્રીજો તો પશ્યને કહેવાય અવલોકમ વિલોકમ તો જવાબમાં આવશે એ પ્રશ્ન નંબર છત્રીસ નીચેના શબ્દોના વિરોધી શબ્દ આપો પહેલું પક્વમ એનું ગુજરાતી થશે પાકું તો એનો વિરોધી થશે અપક્વ

પ્રશ્ન નંબર સાડત્રીસ નીચે આપેલા વાક્યો માટે કુત્ર વડે પ્રશ્નાર્થ વાક્ય બનાવો વિદ્યાર્થી મિત્રો તમારે શબ્દ કાઢી કુત્ર મૂકી પાછળ પ્રશ્ન ચિહ્ન મૂકવાનું એ રીતે વાક્ય બનાવવાનું છે પેલું યોગેશઃ ઉદ્યાનય અસ્થિ તો તેનું વાક્ય યોગ્ય સહ ઉદ્યાને કાઢી કુત્ર અસ્તિ પાછળ ક્વેશ્ચન માર્ક બીજું રાધા ચિકિત્સાલયે चिकित्सालये काडी राधा कुत्र क्वेश्चन मार्क त्रिजो मुस्ताकः पुस्तकालये अस्ति पुस्तकालय काढी कुत्र मुस्ताकः कुत्र अशी पाच प्रश्नातचिन्ह चौथं चंद्रा कार्यालये अस्ति कार्यालय काढी कुत्र चंद्रा कुत्र अस्ति प्रश्नात चिन्ह पाचमु શિવલાલ આપણમ અસ્તિ જવાબમાં આવશે શિવલાલ કુત્ર અસ્તિ પ્રશ્નાર્થ ચિહ્ન છઠ્ઠું કેવલહ નદી તટે અસ્તી નદી તટે કાઢી કુત્ર કેવલ કુત્ર અસ્તી પ્રશ્ન નંબર આણત્રીસ નીચેના ફોકરાનું ભાષાંતર ગુજરાતીમાં કરો પેલું અહો સુરેશ અહો રમેશ કુત્ર ગ્છ સુરેશ બોલે છે સુરેશ અરે રમેશ ઉદગારજી ન ક્યાં જાઓ છો રમેશ આપણથી રમેશ દુકાને છું સુરેશ સુરેશ અહમ આ હું પણ આવું છું રમેશ ભવાન કેમ ક્રેમ ઈચ્છતી રમેશ તમે શું ખરીદવા ઈચ્છો છો સુરેશઃ અહમ ફલાની ક્રેતુમ ઈચ્છા મી સુરેશ હું ફળો ખરીદવા ઈચ્છું છું રમેશ પશ્ય તત્વ ફલ વિપરાણી અસ્તિ તું રમેશ જુઓ ત્યાં જ ફળોની દુકાન છે પૂર્ણ વિરામ ચાલો પૂર્ણ વિરામ સુરેશ પંચમીય વિપરાણી પકવાની ફલાની સંતિ સુરેશ પાંચમી દુકાનમાં પાકા ફળો છે રમેશ ભદ્ર આમ્રફલાન ક્રિયત મૂલ્ય રમેશ મહાશય એટલે કે ભાઈ ઉદગાર ચિહ્ન કેરીઓની શું કિંમત છે ક્વેશ્ચન માર્ક પ્રશ્ન નંબર પછી નું ફલ વિક્રેતા પંચાસ્તર રૂપિયે કાણી દસ ફલા ની ફળ વેચનાર પચાસ રૂપિયાના દસ ફળ રમેશ દ્વાદશ કદલી ફલા ની રમેશ बारकेडानी फलविक्रेता षोश रूप्यकाणी फळ वेचणार सोड रूप्या रमेश चतुर्णा नारंगफला रमेश चारसंत्र फळविक्रेता विसंती रूप्यकाळी फळ वेचणार वीस रुपया सुरेश तही कदली फलानी ददातो सुरेश तो मने त्रीस केड़ा आप रमेश मह्यम द्वादश नारंग फला ददा तू रमेश मने बार संतरा आप सुरेश क्रियत मूल्य सुरेश के मत फल विक्रेता कदली फलाना चतवार नारंग फलाना चौसठी फल वेचनार કેળાના ચાલીસ અને સંતરાના સાઠ કાઉસમાં રૂપિયા કાઉસ પૂરો રમેશ સત્તર રૂપિયે કાણી સ્વીકારો તું રમેશ સો રૂપિયા લો ફલ વિક્રેતા ભવ તું ફળ વેચનાર ભલે વિદ્યાર્થી મિત્રો અહીં તમને સંખ્યા આપેલી છે એકથી સો સુધીની તમારે એ સંખ્યાનું ધ્યાનથી વાંચન કરવાનું છે જેના કારણે તમને સંસ્કૃત સંખ્યા વિશે માહિતગાર થશો સરસ અહીં વિદ્યાર્થી મિત્રો આપણું પ્રકરણ સાત પૂરું થાય છે વિડીયોમાં તમને ખૂબ મજા આવી હશે વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર હવે આ પછીના પ્રકરણનો વિડીયો આપણે આગળના લેક્ચરમાં જોઈશું